નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે સ્ટાન્ડર્ડ 8 માં આગળ ચિત્રપદાની 1 અને ચિત્રપદાની 2 નો એક પેટો પોઈન્ટ ખુલ્લી, એટલે કે ચિત્રપદાની 1 માં આપણે એકવચન વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી પુલ્લિંગ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગમાં હોય અને એને નજીક કે દૂરથી બોલાવવી હોય એકવચનમાં તો કેવી રીતે બોલાવાય. હવે આપણે આ ચિત્રપદાની 2 માં पुल्लिंग स्त्रीलिंग ने नपुंसकलिंग व्यक्ति वस्तु प्राणी के पक्षी ने बहुवचन में नजीक के दूर थी बोलावे होय तो ते केवी ते बोला सकता है ये आपने जुवानु छे. अगर आपने चित्रपदानी 2 में पहलो पुल्लिंग नो पॉइंट जोया था एमा आपने जोयु के पुल्लिंग वस्तु एकवचन में होय अने एने नजीक के दूर थी बोलावे होय तो नजीक थी बोलावी होय નજીક કે દૂરથી બોલાવવી હોય તો એ માટે કયા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે એ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે એ માટેનો નિયમ લખવાનો છે જેનું નામ છે નિયમ નંબર 2. કારણ કે આપણે ચિત્રપદાની 1 માં નિયમ 1 2 3 એવું લખતા હતા, હવે ચિત્રપદાની 2 માં આપણે નિયમ નંબર 2 જોવાનું છે. નિયમ નંબર 2 કોના માટે છે? સ્ત્રીલિંગ માટે છે. સ્ત્રીલિંગ માટે છે. તો અહીંયા નિયમ નંબર 2 મેં તમને કહ્યું કરે કે તમે જાતે પ્રયત્ન કરશો તો પણ તમને આ વસ્તુ આવડી જશે. તો આપણે જોઈએ કે કોઈ પણ સ્ત્રીલિંગ બહુવચન વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પક્ષીને નજીકથી દર્શાવવું હોય ત્યારે નજીકથી દર્શાવવું હોય ત્યારે એકતાના સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે એક એનું ઉદાહરણ લઈ લઈએ કે ઉદાહરણ છે કે સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગમાં જોઈએ તો બકરી છે, તો એકતાના અજાણ હજી આપણો આ નિયમ અધૂરો છે, પણ તમને અહીંયા ઉદાહરણ સમજાવશે. છે પરંતુ અહીંયા ઘણી બધી ચકલી દર્શાવી છે, તો આ એક
તે છોકરીઓ છે કે નજીકથી દર્શાવવા જોઈએ તા અને દૂરથી દર્શાવવા હોય તો તા સર્વનામનો ઉપયોગ કરવાનો આવે છે. એ સિવાય કોઈ પણ સ્ત્રી વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પક્ષી હોય અને એને નજીકથી બહુવચનમાં દર્શાવવા હોય તો એ તા અને દૂરથી બહુવચનમાં દર્શાવવા હોય તો તા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. દરેકે આ નિયમ નંબર 2 પોતાની નોટબુકમાં ખાસ કરી રાખો. અહીંયા જે કંઈ પણ વિડીયો તમને બતાવવામાં આવે એ વિડીયો તમારે તમારી નોટબુકમાં ખાસ કરીને ઉતારવાના રહેશે. આ બાબતની ખાસ નોંધ લેવી, કારણ કે વિડીયો નહીં ઉતારો તો પરીક્ષામાં તમને તકલીફ પડશે. એ દરેક જણે વિડીયો કમ્પલસરી ઉતારવાના રહેશે. બરાબર. તો નિયમ નંબર 2 દરેક જણ આટલું ઉતારો તમે વિડીયોનો સમય આપો છો. બરાબર. તો દરેકે પોતાની નોટબુકમાં આ વસ્તુ ચાલી લીધી હશે. હવે આપણે પુલ્લિંગ જોયું, સ્ત્રીલિંગ જોયું, હવે ત્રીજું કઈ પાસે નપુંસકલિંગ. તો નપુંસકલિંગને બહુવચનમાં દર્શાવવું હોય અને એ પણ બહુવચનમાં એને નજીક કે દૂરથી દર્શાવવું હોય તો કયા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે આપણે જોવાનું છે. કદાચ તમે ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હશે, એમને નિયમ નંબર 3 મારા બોલ્યા પહેલા પણ કદાચ બનાવી લીધું હોય, છતાં પણ આપણે જોઈએ. બરાબર. તો જોઈએ આપણે નિયમ નંબર 3. આ વસ્તુ તરીકે યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષામાં આની ખાલી જગ્યા તમારે આપવાની છે. બરાબર. તો જોઈએ આપણે નિયમ નંબર 3. નિયમ નંબર 3 માં ફોઈ
કે આ વાક્યો છે વાતાયન એટલે કે બારી અને વાતાયન એટલે કે ઘણી બધી બારીઓ છે બરાબર હવે અહીંયા આપણે નજીકની બારીને દર્શાવી છે તાની સરવાળા હવે એને આપણે દૂરથી દર્શાવી છે બારીને તો તાની વાતાયન ની તાની વાતાયન ની બધા અને
નજીકથી બહુવચનમાં દર્શાવવાનું હોય ત્યારે અહીંયા કયો વર્ગ આવે? યુમ. યુમ એટલે તમે બધા. દર્શાવવાનું હોય ત્યારે યુમ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ પુરુષને બહુવચનમાં દર્શાવવાનું હોય, પ્રથમ પુરુષ એટલે કે હું પણ બહુવચનમાં, અમે બધા છીએ અહીંયા, તો એને બહુવચનમાં દર્શાવવાનું હોય તો સ્વયં સર્વનામ, અને મધ્યમ પુરુષે નજીકથી બહુવચનમાં દર્શાવવાનું હોય ત્યારે યુમ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના ઉદાહરણ આપણે ઉદાહરણમાં જોઈએ. વયમ શિક્ષિકા, વયમ શિક્ષિકા, અમે બધી શિક્ષિકાઓ છીએ. હું એટલી શિક્ષિકા નથી, પરંતુ અમે જેટલા સાથે ઉભા છીએ અમે બધી શિક્ષિકાઓ છીએ. શિક્ષિકાઓ છીએ, બરાબર. હવે એની જોડે યુમ સૈનિકા, અમે શિક્ષિકાઓ છીએ, પરંતુ સામે જે છે એ તે બધા સૈનિકો છે. અમે શિક્ષિકાઓ છીએ, પરંતુ અમારા સામે ઉભા છે બધા, તે બધા સૈનિકો છે, બરાબર. સોરી, તમે બધા, તે બધા નહીં, તમે બધા સૈનિકો છો, કારણ કે સામે વાળાને દર્શાવવું છે. એ જ રીતે વયમ બાલિકા, અમે બધી છોકરીઓ છીએ, બધી છોકરીઓ છીએ. હવે આને આપણે મધ્યમ પુરુષ એકવચનમાં, મધ્યમ પુરુષ બહુવચનમાં દર્શાવવું છે તો યુમ બાલકા, બરાબર. તમે બધા નોંધવાના રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.